नेशनल हेल्थ मिशन कार्यक्रम हेठ काम करता कर्मचारी हड़ताल पर उतरिया है। 500 जेटला कर्मचारी जे हड़ताल में जोड़ाया है, देखाव कर रहा था। तो पगार मुद्दे छेल्ला 5 वर्ष थी कर्मचारी वधारा माटे लड़त चलावी रहा है। 13 वर्ष थी हेल्थ मिशन हेठ आ कर्मचारी काम कर रहा है, जेने लईने पगार वधारा नी मांग साथ नेशनल हेल्थ मिशन कार्यक्रम हेठ कर्मचारी देखाव कर। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે સતત 5 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, શું છે તેમની માંગો અને કઈ કયા કારણથી આ લડત ચલાવી રહ્યા છે? જી ડોક્ટરજી, છેલ્લા કેટલાય સમયથી નેશનલ હેલ્થ કમિશન કાર્યક્રમ હેઠળ 500 વધુ જે નર્સો છે તે પોતાની સેવા આપી રહી છે। છેલ્લા 5 વર્ષથી તેઓ પોતાના પગાર વધારા અંગે વારંવાર રજૂઆત કરી છે, રાજ્ય સરકારમાં પણ તેઓએ આવેદન પત્ર આપ્યું છે, તેમ છતાં તેઓની વાત સાંભળવામાં નથી આવી રહેલી, જેને કારણે આજે તમામ જે નર્સો છે તે આજે હડતાલ પર ઉતરી હતી। તમામ જે નર્સો દ્વારા જે અહીંનો જે મકાઈ પુલ છે ત્યાં મકાઈ ઉપર બેનરો અને વિરોધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। તેઓની એક જ માંગ છે, જો તેઓનો પગાર વધારો કરવામાં નહીં આવશે તો આગામી સમયમાં તેઓ જ્યાં સુધી પોતાની માંગ નહીં સંતોષાશે ત્યાં સુધી હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જી જી, આભાર આપનો વિગત માટે। તો હજી પણ આગામી સમયમાં લડત ચાલુ રાખવા માટે તૈયારી તેમણે દર્શાવી છે, જો પગાર વધારો નહીં થાય તો।